पायल पायल અહીં આવતો હા બોલો ને દીદી શું કામ છે સિયા ક્યાં છે એને બોલો સિયા સિયા શું થયું અરે એને આવવા તો દે હા દીદી બોલો તમે કેમ અમને બંનેને અહીંયા બોલાવ્યા આપણા પપ્પાનું અકસ્માતમાં મૃત્યુ થયું છે અને એમની જોબ રેલવેમાં હતી એટલે એમની મરણ પોલિસી તો આપણને મળશે જ પણ પપ્પાની જગ્યાએ તમારા બેમાંથી કોઈ પણ એકને રેલવેમાં પપ્પાની જગ્યાએ પોસ્ટ મળશે અરે દીદી આ તો બહુ સારી વાત કહેવાય પણ આપણા ત્રણમાંથી રેલવેમાં નોકરી કોને મળશે એ નક્કી કર્યું છે અરે આપણે આપણા ડોક્યુમેન્ટ મોકલી દેવાના છે અને હા મારે નોકરી કરવાની કોઈ ઈચ્છા નથી એટલે તમારા બંનેમાંથી કોઈ પણ એકના ડોક્યુમેન્ટ આપણે 10 તારીખ સુધીમાં મોકલી દેશું દીદી હું મારા ડોક્યુમેન્ટ મોકલી દઉં મારે આ નોકરી કરવી છે ના દીદી હું મારા ડોક્યુમેન્ટ મોકલી દઈશ નોકરી તો હું જ કરીશ જો તમે બંને ઝઘડો નહીં જગ્યા એક છે અને ઉમેદવાર તમે બે છો તમે બંને સરખા ભણેલા છો હવે તમે બંને નક્કી કરો કે અરજી કોને કરવી છે દીદી નોકરી માટે એપ્લાય તો હું જ કરીશ કારણ કે મારે નોકરી કરવી છે તું નોકરી કરીશ તો હું શું પારકા ઘરના ઠસડા કરીશ અરે તમે બંને ઝઘડવાનું બંધ કરો હજી આપણી પાસે એક અઠવાડિયાનો સમય છે આવી રીતે તાત્કાલિક નિર્ણય નથી લેવો જાઓ તમે બંને તમારું કામ કરો પાયલ આવી રીતે ગુસ્સો નહીં કરવાનો સિયા તારી બેન છે એ નોકરી કરવા જાય એમાં તારે ખુશ થવું જોઈએ તો મારે શું ઘરના કામ ઢસડા કરવાના પારકા કામ કરવા જવાનો અરે પાયલ એવું નથી તમારા બંનેમાંથી એકને તો પારકા ઘરના કામ કરવા જ પડશે ને હા હું નોકરાણી બનીને કામ કરું પારકા ઘરના કામ કર્યા કરું અને સિયાળી બોસ બનીને ફરે પાયલ એ તારી મોટી બેન છે હા તો મોટી બેન હોય તો શું થઈ ગયું નોકરી મારે પણ કરવી છે બધો કઈ નો ન લાગે ના એવું નથી પાયલ તમારા બંનેનો આ ઘર ઉપર સરખો અધિકાર છે સરખો હક છે અરે મેં ક્યારેય તમારા બંનેમાં ભેદભાવ નથી રાખ્યો પણ સિયા તારા કરતાં શાંત સ્વભાવની છે થરેલ મગજની છે એટલે મેં એને નોકરી કરવા માટે કીધું એનો મતલબ એમ ને કે હું તમારી નજરમાં સારી વ્યક્તિ નથી હું ખરાબ માણસ છું દીદી તમે સારું નથી કર્યું તમે મારી સાથે ઓરમાયું વર્તન કર્યું છે અને મારી એક વાત કાન ખોલીને સાંભળી લેજો હું પારકા ઘરના કામ કરવા નથી જવાની તમારે જે કરવું હોય ને એ કરી લેજો અરે પણ મારી વાત તો સાંભળ પાયલ દીદી જલ્દી ઊભા થાઓ અરે પણ શું વાત છે દીદી આજે મારો પહેલો પગાર આવી ગયો અરે વાહ લો દીદી મોઢું મીઠું કરો એક કામ કર પેલા પાયલને બોલાવ અને એનું મોઢું મીઠું કરાવ કારણ કે એને ખબર પડશે તો એને એવું લાગશે કે તું એને ભૂલી ગઈ તું એની અવગણના કરે છે બોલો પાયલ પાયલ શું કામ છે પાયલ સિયાનો આજે પહેલો પગાર આવી ગયો છે હે આપણા માટે ખુશીની વાત છે અને આપણા વળતા પાણી ચાલુ થઈ ગયા છે ખુશીની વાત એ તમારા બંને માટે હશે મારા માટે નહીં સમજાણું કમસે કમ આજના દિવસે તો તારો મૂડ સારો રાખ સિયા તારી મોટી બેન છે તારે એની ખુશીમાં ખુશ થવું જોઈએ છોડે બધું સિયા પાયલને મીઠાઈ ખવડાવ લે પાયલ હું મીઠું કર મારે નથી ખાવી મીઠાઈ ખવડાવું જોઈએ ને તો મને ઝેર ખવડાવી દો એટલે હું છૂટું તમારા બંનેમાંથી
સિયા, તું ઉદાસ ન થા. આવા બુદ્ધિ વગરના માણસો હોય ને એની પાછળ આટલું બધું દુઃખી ન થવાનું હોય. જા, તું તારા રૂમમાં જઈને આરામ કર. પાયલ, ચાલ મારી સાથે બહાર. શું કામ? જે કેવું હોય ને એ અહીંયા જ કહો. પાયલ, ખોટી માથાકૂટ નો કર, ચાલ મારી સાથે બહાર. પણ કામ શું છે? તને કીધું ને, ચાલ બહાર. પાયલ, આ સાગર છે, પ્રાઇવેટ કંપનીમાં જોબ કરે છે અને સિયાને જોવા માટે આવ્યા છે. જોવા આવ્યો છે? તેમાં મારા બાપના કેટલા ટકા? તમે સિયાના લગ્ન કરાવો કે એને નાતરે મોકલો, મારે શું છે? સાગર, તમે એની વાત મન પર નહીં લેતા, એ અમારે થોડી ચીડિયા સ્વભાવની છે. જો સવારમાં ચા સાથે એનો મનપસંદ નાસ્તો ન મળે ને તો પણ એ ધોવા ફોવા થઈ જાય છે. મહેમાન કેવો, બેસો, હું બનાવી આવું. સાગર કેમ હજુ આવ્યો નહીં? ક્યારની ઊભી છું અહીંયા? આ આવ્યો. અરે પાયલ, તું અહીંયા, તારે ઘરે આવવું છે, ચાલ બેસી જા. ના, મારે બાઇક પર નથી બેસવું, પણ મારે તમારી સાથે એક જરૂરી વાત કરવી છે. શું જરૂરી વાત કરવી છે, બોલ ને. તમે મારી બેન સિયાને જોવા આવ્યા હતા ને, એની સાથે સગાઈ ના કરતા? ના પાડી દેજો એને. પણ કેમ? સિયા કઈ સારી છોકરી નથી. અમે જયારે કોલેજ કરતા હતા ને ત્યારે કેટલાય છોકરા સાથે એનું લફરું હતું. શું? સાગર, સિયા ભલે ને મારી સગી બેન હોય, આ તો મને તમારા પર દયા આવે છે ને, એટલે હું તમને વાત કરું છું. તમે છે ને એને સગાઈ માટે ના પાડી દેજો, નહીં તો તમારી જિંદગી ખરાબ થઈ જશે. ઠીક છે, ચાલ તો હું ના પાડી દઈશ. હવે મારે મોડું થાય છે, હું જાઉં છું. ખાલી નાલાયક, તે સિયા વિશે સાગરને શું કીધું? રસ્તે ઉભા રાખીને મનમાં આવે એવી બધી વાત કરી. હા હા, સાગરના કાન મેં જ ભર્યા છે, અને એક વાર નહીં, હજાર વાર હું સિયાના લગ્ન નહીં થવા દઉં. જેટલી વાર પણ તમે લગ્ન કરવાની કોશિશ કરશો ને, એટલી વાર હું અડચણ ભરીને ઉભી રહીશ. હું તમને બંનેને શાંતિથી નહીં જીવા દઉં. તને તને ખબર છે કે તું હું કરે? મને તો આ વાતની કલ્પના નથી કે તું આ હદ સુધી જઈ શકીશ. તને એ જ વાતની દાદ છે ને કે મેં સિયાને કેમ નોકરી કરવા જવા દીધી અને તને કેમ ના પાડી? તને એનું જ પેટમાં પડે છે ને? લે આ વાત રિપોર્ટ. દીદી, આ બધું શું છે? આ કોનો મારો રિપોર્ટ છે? હા, આ રિપોર્ટ તારો જ છે. તારા હૃદયનો એક ભાગ ડેમેજ છે અને ડોક્ટરે આરામ કરવાનો કીધો છે. કામ કરવાની ના પાડી છે
એટલે મેં તને રેલવેમાં નોકરી કરવાની ના પાડી. 4 મહિના પહેલા તને તાવ આવ્યો ત્યારે શરીરનું ચેકઅપ કરાવ્યું અને ડોક્ટરે કહ્યું કે તારું હૃદય નબળું પડી ગયું છે, એના કારણે તું કામ નહીં કરી શકે, તારા શરીરને આરામ જોશે અને રેલવેની નોકરીમાં તારે પૂરેપૂરો ટાઈમ ભરવો પડે અને ઊભા રહીને કામ કરવું પડે, એ શક્ય નહોતું. એકી એટલે મેં તને નોકરી કરવા જવાની ના પાડી અને સિયાને નોકરી માટેની હા પાડી. દીદી મને માફ કરી દેજો, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. હું તમારી અને સિયા દીદી બંનેની માફી માંગુ છું, કોઈ પછી ક્યારે એવી ભૂલ નહીં કરું, મને માફ કરી દેજો. પાયલ માફી ન માંગ મારી બેન. પાયલ સિયા જેટલી મને વાલી છે ને એટલી જ તું મને વાલી છે, મેં ક્યારેય તમારા બંનેમાં ભેદભાવ રાખ્યો જ નથી. અરે જ્યારથી તારા રિપોર્ટ આવ્યા છે ને પછી સિયા કરતાં વધારે ચિંતા મને તારી થાય છે, અને કદાચ તારા રિપોર્ટ સારા આવ્યા હોત ને તો આ નોકરી કરવા માટે હું તને જ મોકલત, સિયાને નહીં. મોટી બેન મને માફ કરી દેજો, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. તમે મારી મોટી બેન નહીં પણ મારી માં છો. સિયા દીદી તમારી પણ માફી માંગુ છું, મેં તમારી સાથે પણ બહુ અજુગતું વર્તન કર્યું છે. ના પાયલ આવું ના બોલ, જે થયું તે હવે તું ચૂપ થઈ જા.